ગુજરાતના રાજકારણમાં હવે મામેરાનો વિવાદ ગુંજ્યો છે. ગેનીબેન ઠાકોરના મામેરાવાળા નિવેદન પર ભાજપનો પલટવાર. ગેનીબેને કહ્યું હતું કે મતોથી મારું મામેરું ભરજો. ગેનીબેનના નિવેદન પર બ્રહ્મ સમાજના આગેવાનોનો કટાક્ષ. નામ લીધા વિના રતનજીનો ગેનીબેન પર કટાક્ષ. તેમણે કહ્યું કે મામેરું એક વખત ભરાય છે, બે વખત નહીં. બ્રહ્મ સમાજના આગેવાને લોકોને ભાજપને મત આપવા અપીલ કરી. બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભામાં મતોથી તેમનું મામેરું ભરવા લોકોને અપીલ કરી હતી, જેના પર ભારતીય જનતા પાર્ટીએ કટાક્ષ કર્યો છે. આપણે મોદી સાહેબ ને અહીંથી વાવની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે. અને મોમેરા બે વખત ન ભરાય, મોમેરો એક વખત ભરાય. મોમેરો એક વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે અને પૂરેપૂરું સલકાવું જોઈએ. આવી હોઉં ને મારી નમ્ર વિનંતી છે. ટૂંક સમયમાં મારા ત્રણ પ્રજ્ઞા વાવથરા સોઈગામ ભૂદેવાની મીટિંગ બોલાવી અને તન મન કોઈનું આડાવડું છે અમે ભાજપ તરફમાં તન મન ધનથી ખભે ખભે મિલાવી અને રેખાબેનને બહુમતીથી જીતાડશું. તો ખાસ ગેનીબેનના મામેરાવાળા નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જ મત આપવા, કારણ કે મામેરું એક જ વખત ભરાય છે. એટલે કે ગેનીબેનને અગાઉ તમે વિશ્વાસ મૂકી ચૂક્યા છો ધારાસભ્ય તરીકે, હવે બીજી વખત ન મૂકતા. આ પ્રકારનો એક કટાક્ષ કરવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજના આગેવાન દ્વારા કટાક્ષ કર્યો છે. ગેનીબેને એક સંબોધનમાં ખાસ મત માંગતા કહ્યું હતું કે મારું મામેરું મતોથી તમે ભરજો અને એના પર કટાક્ષ કરવામાં આવ્યો. ધવલ જોશી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. ધવલ, અહીંયા મામેરાની વાતને લઈને વિવાદ અને વાર પલટવાર થઈ રહ્યો છે. કોઈ કહી રહ્યું છે કે મને મતોથી મામેરું ભરજો, તો કોઈ કહ્યું છે કે મામેરું એક વખત કરજો. શું સમગ્ર વિવાદ છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જે દિવસથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની ટિકિટ જાહેર થઈ છે તે બાદ ગેનીબેન ઠાકોર દ્વારા અનેક સભાઓ છે તે સભાઓમાં નિવેદન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોર જાહેર સભાઓમાં મતના મોમેરાની માંગ કરતા હોય છે. ગેનીબેન ઠાકોર દ્વારા અલગ અલગ સભાઓમાં કહેવામાં આવતું હોય છે કે હું તમારું મામેરું માંગવા આવી છું, મામેરામાં એક જે બહેન છે તે બહેનનું મામેરું ભરજો અને મતોથી મામેરું ભરજો. વિધાનસભાની ચૂંટણીમાં વાવ ખાતેથી જે પ્રકારે ગેનીબેન ઠાકોર ચૂંટણી લડ્યા હતા તે સમયે પણ તેમને મામેરાના નામ ઉપર જ મતો મેળવ્યા હતા અને તેમની જીત થઈ હતી, ત્યારે હવે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ જગ્યાએ જે સભાઓ યોજતા હોય છે તેમાં મામેરાની માંગ કરતા હોય છે. પરંતુ જે ત્રણ દિવસ પહેલા વાવ ખાતે એક ભાજપની બ્રહ્મ સમાજના આગેવાનોની હાજરીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં વાવ ખાતે બ્રહ્મ સમાજના આગેવાન રતનજીએ એક નિવેદન આપ્યું છે. રતનજીએ નિવેદનમાં કહ્યું છે કે બેન મામેરું એક વાર હોય, બે બે વખત ના હોય. અને રતનજીએ એટલો પણ કટાક્ષ કર્યો છે કે આ વખતે ભાજપને મામેરા વોટ આપીને ભાજપનો ગળો ભરવાની વાત કરી છે. જે પ્રકારે ગેનીબેન દ્વારા એક બાદ એક નિવેદનો વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે તેની સામે ભાજપે પ્રથમ વખત આ વિવાદિત નિવેદન આપ્યું છે અને ગેનીબેનનું જે મામેરું ભરવાનું નિવેદન છે તેની સામે કટાક્ષ કરતા બ્રહ્મ સમાજના આગેવાન રતનજી છે તે જોવા મળ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે અત્યારે તો વાર પલટવાર થઈ રહ્યો છે તેને જ કારણે ક્યાંક ને ક્યાંક જિલ્લાની રાજનીતિ છે તે ગરમાયેલી જોવા મળી રહી છે. પ્રીતિ, બિલકુલ આભાર ધવલ તમામ વિગતો માટે.